મારું નામ શાંતાબેન ચમનભાઈ પરમાર છે. તે પહેલાં હું જ્યારે કોરોના નહોતું ત્યારે કાગળ કચરો વીણીને મારા ઘરનું ગુજરાન ચલાવતી હતી. જે લોકડાઉન આવ્યા પછી, જે આ કોરોના આવ્યા તે પછી અમારા જીવનનું જે એમ ભૂતકાળ આવી ગયું. અમારો કામ ધંધો બધો બંધ થઈ ગયો. પછી અમે બહાર પણ નહોતા નીકળી શકતા. બહાર પણ નીકળીએ તો લોકો, બહાર નીકળીએ તો પણ અમે જઈ નહોતા શકતા. અને અમારા પેટમાં તો જાણે તાળું લાગી ગયું એવી રીતના અમારું કોરોના આવ્યા પછી જીવન એ થઈ ગયું. એક ફોન આવ્યો, બેન તમે આ કામ કરશો પ્લમ્બિંગનું? તો મેં કીધું ભાઈ મને તો આ બધું કામ આવડતું નથી, પણ પેટનો ખાડો પૂરવા માટે મેં હા પાડી દીધી કે આ હું પ્લમ્બિંગનું કામ કરીશ. હું એક એક કરતી બધું જ કામ ધીરે ધીરે કરી અને શીખી. મારું નામ મિનલ ચમનભાઈ પરમાર છે. હું શાંતાબેન પરમારની દીકરી છું. મારે મમ્મીને અમે રોક્યા હતા કેમ કે મારા પપ્પા છે નહીં, એક્સપાયર્ડ થઈ ગયા છે, અને મારા મમ્મી જ નોકરી કરે છે અને અમારા ઘર ચલાવે છે. ડર મને બહુ જ લાગતો હતો, પણ ડરને બાજુમાં રાખીને મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે હું આગળ વધી. નોકરીમાં મને ઘણી બધી મુસીબત આવતી હતી, કારણ કે કોરોનાવાળા સંડાસ પાણી જતા હતા, નાતા હતા, ધોતા હતા, એ બધું હું એની પાઇપ તૂટી જાય, એની ચકલી તૂટી જાય, એનું એકદમ ગંધારા કપડાં અંદર પડ્યા હોય તો અમે જરી કંઈ હું ડર નહોતી રાખતી અને હિંમત રાખી અને રોજ સવાર પડે મારો ઝોલો લઈ અને જતી રહેતી હતી. બારસો બેડ હોસ્પિટલમાંથી આવતી ને એટલે લોકો પાણી રેડી દે, એમના છોકરા હોય ને એને ખેંચી લે, કે આ તો બહુ ખરાબ કામ કરે છે, આને તો અંદર આવવા જ ના દેવાય, ચાલીમાં નહીં આવવા દેવાની. અને લોકો મારા પર કેસ કરતા હતા કે આને પુરાવી દો, અમારા આખા ચાલીમાં ફેલાવશે આ કોરોના. તો પણ હું હિંમત નહીં હારતી હતી અને બીજા દિવસ જતી રહેતી હતી. આટલી બધી મેં પરેશાનીઓ પાછળ જોઈએ અને મારામાં એટલે જ હિંમત આવી કે મારું પરિવારનું ગુજરાન હું ચલાવી શકું. મને મારી મમ્મી પર ખૂબ જ ગર્વ છે. હિંમત હે તો જીત હૈ.